રેલવેની જમીનમાં વર્ષોથી આ અહીંયા કણે જે વેપારીઓ લગભગ મારા ખ્યાલથી 300 વેપારીઓ અહીંયા આવેલા છે અને રેલવે દ્વારા આ તમામને નોટિસો પણ આપવામાં આવી છે અને એ લોકોને અહીંયા રાજકોટ બોલાવવામાં પણ આવ્યા હતા અને આ રેલવેના તમામ દુકાનદારો રાજકોટ પણ ત્યાં હાજરી આપી હતી પણ ત્યાંના અધિકારીઓ જે સંતોષકારક કહી શકાય તેવો જવાબ અહીંના આ રેલવેના જે કબજેદાર છે એમને આપતા નથી અને રેલવે જે કંઈ ભાડું લે છે એ ભાડું ભરવામાં રેગ્યુલર ભરવા માટે આ તમામ વેપારીઓ એગ્રી છે, સહમત છે. જો આ પ્રશ્ને રેલવે કાંઈ પણ પગલાં લેશે તો અહીંના આજે 300 વેપારીઓના પરિવારજનો એને ન કરવાના પગલાં લઈ લે તો એની તમામ જિમ્મેદારી રેલવેના અધિકારીઓની કર્મચારીઓની રહેશે.